એલજી હોસ્પિટલ સંકુલ ખાતે બની રહેલા મલ્ટી સ્ટોરેજ હોસ્ટેલ અને ઓડિટોરિયમનો પ્રોજેક્ટ પારદર્શક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. આ બિલ્ડિંગ બનાવવાનો મૂળ અંદાજ 45 કરોડનો હતો. આ કામ માટે 7 પાર્ટીઓએ ટેન્ડર ભર્યા હતા, જેમાં બીપીસીનું 17.90% વધુ ભાવનું 53 કરોડ 39 લાખનું લોએસ્ટ ટેન્ડર હતું. ત્યારબાદ કોર્પોરેશને અંદાજમાં ફેરફાર કરીને 1 કરોડ 41 લાખનો વધારો કરી નવો અંદાજ 46 કરોડ 69 લાખનો મૂક્યો હતો અને ફરીથી ટેન્ડર મંગાવવામાં આવ્યા, જેમાં રેલકોનનું અગાઉ કરતા 19.80% વધુ ભાવનું લોએસ્ટ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું. થોડા સમય પહેલા ત્યાં એરકન્ડિશન બાબતનું કામ હતું, એ ઉમેરવામાં આવ્યું. હવે આ લોકો ફરી એમાં 1,94,000નું એસ્ટિમેટ કરીને ફાયર સેફ્ટીનું કામ લાવે છે. મને લાગે ભારતીય જનતા પાર્ટી માટે આ બિલ્ડિંગ એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એમ લાગી રહ્યું છે, કારણ કે થોડા સમયમાં કંઈક ને કંઈક કાળાજાનો એસ્ટિમેટ વધારતા જાય છે. આ બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ રેલકોન કંપનીને અંદાજિત 55 કરોડ 94 લાખમાં આપવામાં આવ્યો, પરંતુ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ આ બિલ્ડિંગનો ખર્ચ વધી જ રહ્યો છે. થોડા સમય પહેલા આ બિલ્ડિંગ માટે અલગથી એર કન્ડિશનનો કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જ્યારે હવે ફરીથી આ બિલ્ડિંગ માટે 1,68,24,000 રૂપિયાનો રમના કંપનીને ફાયર સેફ્ટીનો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો છે. એના સપોર્ટિંગમાં જે ટેન્ડરર છે એણે તરુણ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ, એ પણ તપાસનો એક વિષય છે કે આણે કેટલા ઠેકાણે આ ફાયર સેફ્ટીના કામો કર્યા છે કે ફક્ત ઇલેક્ટ્રિકલ કામ કરે છે, સપોર્ટમાં આવ્યા છે. એટલે આ રીતે આ બિલ્ડિંગમાં મેક્સિમમ આનો જે ટાર્ગેટ છે વધતો જાય છે, ખર્ચ વધતો જાય છે, એનો કોઈ અંત આવતો નથી. એટલે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને લખ્યું છે કે હજી પણ નક્કી કરી નાખો કે હજી કેટલા કામો બાકી છે. દર વખતે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રોજેક્ટને લઈને કઈ ને કઈ નવા કામો મૂકવામાં આવે છે. કન્સલ્ટન્ટ સામે એએમસીએ કોઈ પગલાં લીધા નથી. એર કન્ડિશન અને ફાયર જેવી પાયાની સુવિધાઓનો પણ કન્સલ્ટન્ટને અંદાજ નહોતો, ત્યારે કોર્પોરેશને પાછળથી આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેને કારણે વિવાદ વકર્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે દીપેન પડિયાર, વીટીવી અમદાવાદ.